તો એનાથી શું થાય તો કે ભાઈ એનાથી વધારે નફો થાય કોને જેને ભાગ રાખ્યો એને ત્યાર પછી ખાનગીકરણને કારણે જે મોટા ઉદ્યોગપતિઓ કે મૂડીરોકાણકારો હતા એને એ ઉદ્યોગો સ્થાપ્યા સરકારે કીધું ભાઈ તમે આ બધા ક્ષેત્રોની અંદર પ્રવેશ કરી એવું બરાબર બે રીતે ખાનગીકરણ થાય એક સરકાર સાથે ભાગ રાખે ને બીજું સરકારે અમુક ઉદ્યોગો પોતાના માટે રાખ્યા હતા એમાં એના માટે ખુલ્લા મૂક્યા બરોબર હવે એની અંદર જેને ઉદ્યોગો સ્થાપ્યા બરોબર મોટા રોકાણકારો એ ઉદ્યોગપતિઓ વધારે ઉત્પાદન બરોબર વધારે મૂડીરોકાણ થાય એટલે ઉદ્યોગ મોટો હોય ઉદ્યોગ મોટો હોય એટલે વધારે ઉત્પાદન થાય તો વધારે આવક થાય વળી પછી વધારે આવક થાય તો વધારે મૂડીરોકાણ બરોબર વધારે એના એકમો ઉદ્યોગોનું વિસ્તરણ થાય ટૂંકમાં પૈસો પૈસાને જેમ રળાવે એમ બરોબર કે ભાઈ એની આવકમાં સતત વધારો થતો ગયો એટલે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું આવકની અસમાનતામાં વધારો થયો કે ધનિકો હતા એ વધુ વધુ ધનિક જ બનતા ગયા એટલે ઇદારાશાહીને વેજ મળ્યો કે ભાઈ જે ઉદ્યોગના જે માલિકો હતા એની પાસે મોટા ભાગના અમુક જૂથ થોડાક જ એવા ઉદ્યોગપતિઓ હોય કે એમાં એની આવક આખા દેશની આવક કરતાં અડધી આવક તો એમની એકની હોય બરોબર અને બીજા પક્ષે દેશની બાકીની જનતાની આવક તો ટૂંકમાં આર્થિક સત્તાનું જે એ કેન્દ્રીકરણ થયું ત્યાર પછી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નથી માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો
ખરું તો જોડવા માટે શું કરવાનું તો કે શ્રમ મૂડી ત્યાર પછી વસ્તુ સેવા અને ટેકનોલોજી આ ચાર વસ્તુની મુક્ત હેરફેર થવી જોઈએ તો આ ચાર વસ્તુ આવે તો બધું એવી જ એવું બરોબર કે દેશના અર્થતંત્ર અને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું મતલબ વિશ્વ આસુર્ય અર્થતંત્ર થઈ જાય કે ભાઈ વિશ્વમાંથી તમારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય કે વિશ્વની બજારની અંદર મૂકવી હોય તો તમે મૂકી શકો શ્રમની મુક્ત હેરફેર થાય મૂડીની મુક્ત હેરફેર થાય સેવાની મુક્ત હેરફેર થાય શ્રમ એટલે તો કે વિદેશના કોઈ શ્રમિક હોય બરોબર કુશળ શ્રમિક છે ભાઈ સરસ મજાનું કામ કરે તો એવા કુશળ શ્રમિકોને તમારે પોતાના કારખાનાની અંદર કે પોતાના ઉદ્યોગની અંદર શ્રમ માટે બોલાવવા હોય તો તમે લાવી શકો બરોબર અથવા તો અહીંના આપણા દેશના શ્રમિકો હોય એટલે વિદેશના ઉદ્યોગમાં જવું હોય તો એ જઈ શકે બરોબર ત્યાર પછી મૂડી ઉત્પાદનના સાધનો આપણે આપણું મૂડીરોકાણ વિદેશના ઉદ્યોગમાં કરવું હોય કે વિદેશના લોકોને આપણા ઉદ્યોગની અંદર મૂડીરોકાણ કરવું હોય તો કરી શકે ત્યાર પછી વિદેશી વસ્તુઓ કે સેવાઓ બરોબર વસ્તુ અને સેવા બે વિદેશથી તમારે કોઈ સારા ડોક્ટર હોય સારા વકીલ હોય એન્જિનિયર હોય એને બોલાવવા હોય તો એને તમે બોલાવી શકો શિક્ષકો હોય એને બોલાવી શકો આપણે બહુ સારા હોય કે ભાઈ હું બહુ સારો વકીલ કે એન્જિનિયર બરોબર કોઈ પણ પ્રકારનો ડોક્ટર વિદેશમાં જવું છે તો જઈ શકે અને ટેકનોલોજી ટેકનોલોજી એટલે પદ્ધતિ બરોબર ટેકનોલોજી એટલે પદ્ધતિ તો જે ટેકનોલોજી વિદેશ પાસેથી જોતી હોય તો આપણને મળે અથવા તો આપણી ટેકનોલોજી વિદેશને આપી હોય તો આપી શકે તો એને જે વૈશ્વિકીકરણ કહી શકાય આને કારણે કીધું કે બે દેશ વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવા વ્યાપારના અવરોધો દૂર કરવા એટલે તો કે ભાઈ તમે આયાત નિકાસ ઉપરના ટેક્સ હોય બરોબર આયાત નિકાસ પરના ટેક્સ નિર્માણ કરવું કે બે દેશ વચ્ચે મૂડીની સરળતાથી હેરફેર થાય તો કે મૂડીની મુક્ત હેરફેર અવરોધો દૂર કરવા મતલબ કે સરકાર પોતાના ઉત્પાદન હોય કે પોતાના દેશની અંદર એનો ઉપયોગ થાય એના માટે ટેક્સ મૂક્યા હોય બરોબર વિદેશથી આયાત થાય તોય ટેક્સ મૂકે કે ભાઈ વિદેશથી નહીં લાવો પેલા આપણું વાપરો તો એનાથી શું થાય કે ભાઈ મૂલ્યમાં છે આપણે લેણદેણની તુલા એ અસમતોલ થાય તો ઘણી વખત એમ થાય કે એનાથી શું ફેર પડે આપણે એક વાર થોડો ટાઈમ બગાડી સમજી લઈએ દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે આપણે પોતે વિદેશથી મશીનરી મંગાવી હોય બરોબર દાખલા તરીકે ટ્રેક્ટર મંગાવ્યું વિદેશ બહુ મોટું સારું ખેલ કરે એવું એવું ટ્રેક્ટર મંગાવ્યું અમેરિકાથી તે મંગાવો એટલે એને તમે રૂપિયા દો તો એ લઈ લે અમેરિકાવાળા હે ન લે કેમ તો કે ભાઈ અમારા રૂપિયાને શું કરવા અમારા રૂપિયા કોઈ લે નહીં કંઈ શું દેવું પડે તો ડોલર દેવા પડે બરોબર ડોલર દેવા પડે તો ડોલર લેવા તમારે ક્યાં જવાનું તો કે ડોલર લેવા બેંક પાસે જવા જેટલા તમારે ડોલર જોતા હોય ને એક ડોલર બરાબર 65 રૂપિયા હોય બરોબર
65 રૂપિયા તો જેટલા ડોલરનું ટ્રેક્ટર હોય એને ગુણ્યા 65 કરી અને તમારે બેંકને કહેવાનું મને આટલા ડોલર આપો એટલે બેંક ડોલર આપે બેંકને ડોલર ભણે તો રિઝર્વ બેંક આપે તો એટલા ડોલર એ આપણને આપે પછી એ ડોલર લઈને આપણે ટ્રેક્ટર વાળો જે વિદેશી કંપની હોય એમ તેને દો એને દો એટલે તમને ટ્રેક્ટર આપે બરોબર તો એ આપણે જે ડોલર જે રિઝર્વ બેંક ક્યાંથી લઈ આવ્યું હોય તો કે અમેરિકાની જે બેંક હોય ને એની પાસે ડોલર લઈ આવી ભાઈ અમને ડોલર આપો તો એ એમને ન દે તો એમ કે ભાઈ તમે અમને સોનું આપો કાંઈ વસ્તુ આપો એમને નહીં આપણી પાસે કાંઈ વસ્તુ ન હોય તો શું કરવાનું એટલા પ્રમાણમાં સોનું આપવાનું હવે માનો કે આપણે કોઈ વસ્તુ છે દાખલા તરીકે આપણું ટ્રેક્ટર છે એ અમેરિકા વાળાને વેચવું છે બરોબર અમેરિકા વાળો ખરીદવા આવે આપણી પાસે તો એ આપણને ડોલર આપે તો આપણે લઈ નહીં આપણે શું કહે રૂપિયા આપો તો એ રૂપિયા ક્યાં લેવા જાય તો કે એની બેંક પાસે એની બેંક ક્યાં રૂપિયા લેવા જાય તો કે આપણી બેંક પાસે આપણી બેંક વાળા શું કે સોનું આપો બરોબર તો અમે તમને આપ્યું તો જેટલું ઉત્પાદન તમે વિદેશમાં વેચો એટલા ડોલર એ આપણી બેંકને મળે બરોબર તો જેટલું તમે વિદેશમાં વેચો વધુ વેચો એટલે વધુ વધુ ડોલર કોને પાસે આપણી બેંક પાસે પછી જ્યારે તમારે ખરીદી કરવી હોય તો આપણી પાસે ડોલર પડ્યા હોય પણ આપણે વિદેશમાંથી લીધા જ રાખી પછી શું થાય આપણા જે રૂપિયા હોય એ વિદેશમાં જતા રહે પછી એને જેટલા ખરીદી કરવી હોય એટલે કરીએ બરોબર જો આપણે વધારે ખરીદી કરીએ અને આપણી પાસે જે ડોલરનો જથ્થો રિઝર્વ બેંક પાસે ખૂટી રહે ભાઈ હવે ડોલર નથી આપણે વેચો તો એ માલ બધો પૂરો થઈ ગયો હવે ડોલર પૂરા થઈ ગયા એ જે તમારે થઈ છે તો જતું હોય તો બેંકોનું દેવું પડે એટલે આપણું વિદેશી દેવું વધે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર રૂપિયાની કિંમત એવી રીતે વધઘટ થાય જેથી આપણી નિકાસ વધારે હોય તેથી રૂપિયો મજબૂત થાય આ 65 રૂપિયા એમ નામ નથી એક ડોલર બરાબર 65 રૂપિયા એમ નતા હતા આપણે 65 ગણી આપણે નિકાસ વધારીએ ત્યારે એક ડોલરની બરોબર થાય અથવા તમે નિકાસ આયાત થઈ બંધ કરી દેવી પડે તો રૂપિયો મજબૂત થાય બરોબર તો એટલા માટે છે એ વિદેશ વ્યાપારની અંદર નિકાસ વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવે જેના કારણે આપણા દેણામાં ઘટાડો થાય આયાત કરો તો દેણામાં વધારો થાય ત્યાર પછી જે વૈશ્વિકીકરણની અસરોની અંદર એના લાભ તો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે પેલો લાભ વિદેશી મૂડીરોકાણ છે ને બે રીતે થાય એક પ્રત્યક્ષ અને પરોક્ષ બે રીતે થાય પ્રત્યક્ષ મૂડીરોકાણ એટલે કે વિદેશના લોકો સીધે સીધા આપણા દેશના ઉદ્યોગોની અંદર ભાગ રાખે બરોબર દાખલા તરીકે કારખાનું બનાવવું હોય અને ઓસ્ટ્રેલિયાનો કોઈ વ્યક્તિ હોય એ ડાયરેક્ટ એમ કે ભાઈ કારખાનામાં મારે તમારે એ ભાગ રાખવો બરોબર 50-50 તો 50% ભાગ રાખ્યો તો એ પ્રત્યક્ષ મૂડીરોકાણ કેવું કહેવાય સીધે સીધો ભાગ રાખે અને પરોક્ષ મૂડીરોકાણ તો કે એ આપણા દેશના ઉદ્યોગોની જે શેર હોય શેરમાં ખરીદી કરી પછી આ પરોક્ષ મૂડીરોકાણ હોય એ વધારે જોખમ વાળું હોય છે કારણ કે એક સાથે ઘણી વખત શેરની ખરીદી થાય અને ઘણી વખત છે એટલું વેચાણ પણ થાય તો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે એની પછી છે દેશમાં ઉત્પાદન વિશ્વ વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોની ઉત્પન્ન થતી વસ્તુઓ દેશમાં મળે મતલબ વિદેશી વસ્તુઓ ત્યાર પછી
આપણા દેશના ઉદ્યોગોને એ હરીફાઈમાં ટકી રહેવા માટે એને ડમ્પિંગ કહેવાય.
ડમ્પિંગ એટલે શું? તો કે એને વસ્તુ વેચાય ન વેચાય, એ ઉત્પાદન કરીને બજારમાં મૂક્યા જ રાખે, મૂક્યા જ રાખે, અને પાછું કેવું સસ્તી કિંમત. બરોબર, એની વસ્તુ વેચાય તો ભલે, ન વેચાય તો ભલે, ઉત્પાદન કરી કરી. દાખલા તરીકે બે કંપનીઓ હોય, બરોબર, એક જ વસ્તુનું ઉત્પાદન કરે. દાખલા તરીકે કોઈ રમકડું છે, રમકડું, બરોબર, રમકડાનું ઉત્પાદન કરે, બે જ કંપની છે, બે ઉદ્યોગ છે. હવે એક કંપની બહુ મોટી છે, એક નાની છે. હવે મોટી કંપની હોય મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી શકે, બરોબર, નાની કંપની નાનો ઉદ્યોગ હોય એના પ્રમાણમાં ઉત્પાદન કરે. તો મોટી કંપનીઓ હોય એ બે ને સ્પર્ધા કરવી જોઈએ. તો મોટી કંપની હોય એ સ્પર્ધક ઘટાડે. કેમ? તો કે ભાઈ એક બંધ કરાવો. કેવી રીતે? તો કે ભાઈ ઉત્પાદન કરવા જ મળો, ચાલુ કરજો, અને સસ્તું વેચો એની કરતા. હવે નાની કંપની છે એની કરતા સસ્તું હોય એટલે મોટી કંપનીની વસ્તુ વેચાય, એની વસ્તુ વેચાય. નાની કંપની હોય એની વસ્તુઓ વેચાય નહીં, કારણ કે એની કિંમત અમુક હદ સુધી ઘટાડે, પછી એને ઘટાડી શકે એમ ન હોય તો શું કરવું? તો કારખાનું બંધ કરવાનું. દાખલા તરીકે તમે એક તાજું ખેડૂતનું ઉદાહરણ આપો. એક ખેડૂત હતા, બરોબર, એને 5 વીઘામાં ફુલાવર વાવ્યું, બરોબર, આ હકીકત છે. એને 5 વીઘાનું ફુલાવર વાવ્યું, અને ફુલાવર છે એ બાજુનું જે સિટી હતું એમાં વેચવા જાય, બરોબર, એટલે એ સિટીમાં વેચવા જાય ત્યાં એક વેપારી હતો. એમાં બન્યું એવું કે જે તે સામાન્ય રીતે શાકભાજીના જે કાપણી નાખે એના ઉતારવાના વાર આવે, બરોબર, કે 2 દિવસ 5 દિવસ છે એ શાકભાજી ઉતારવાનું, એટલે બે વેપારીનો અને આ ખેડૂત ભાઈનો બેનો એક દિવસે વારો આવ્યો. હવે ખેડૂત છે એ ટ્રેક્ટર ભરી અને ફુલાવર છે એ વેચવા માટે ગયા, બરોબર, યાર્ડમાં. તે જ દિવસે ઓલો વેપારી છે એ આખો ટ્રક ભરી, બરોબર, બીજું કોઈ સિટી હશે મોટું માર્કેટ, ત્યાંથી ટ્રક ભરી અને ફુલાવર લઈને ત્યાં વેચવાયો. હવે થાય શું? બે વેચવાવાળા થઈ ગયા, એટલે વસ્તુ કેવી થઈ જાય? ઝાઝી થઈ જાય, એટલે ભાવ ઘટે. ભાવ ઘટે એટલે બીજે દિવસે ભાવ ઘટે એટલે જે ખેડૂત ભાઈ હતા વેપારી શું થાય? તો બીજે દિવસે પછી પાછો બીજી વખત જ્યારે વારો આવ્યો ને ત્યારે વેપારી એક ગાડી નહીં બે ગાડી ભરી નાખે ફુલાવર, અને આ ખેડૂત ભાઈ પોતાનો ફુલાવર, એટલે ભાવ પાછો ખેંચ્યો. એટલે શું થાય કે ખેડૂત ધીમે ધીમે બંધ થઈ જાય, ભાવમાં કાંઈ આવતું નથી, આપણે બીજે વેચવું. પણ ખેડૂત વેપારીથી માથા નો લીધો. કેમ? કે ભાઈ વેપારી છે એ બીજેથી વેચાતું લઈને આવે, મારે મારા ઘરનું જ, બરોબર, ત્રીજા વારે એને 25 દાડિયા રાખે, 25 દાડિયા રાખીને કેટલું બધું ફુલાવર લઈ લીધું ગામમાંથી નહીં, ભેગું કર્યું ગામમાં ભેગું કરીને વેપારી બે ગાડી લઈને આવે, તો આયન પ્રમાણમાં જેટલો જથ્થો હોય એટલો લઈને આવે. પછી ચોથો વાર આવ્યો એટલે વેપારી આવ્યો, બરોબર, કે આપણે બે સમજૂતી કરી નાખી. કે શેની સમજૂતી? કે વારા ફેરવી નાખી, આમાં કાંઈ વળતું નથી, મારે કાંઈ વારો ફેરવવો નથી, બરોબર. વેપારી કે મને ખોટ જાય. કેમ? કે હું વેચાતું લઈને આવું છું એટલાનું. તો મોટી કંપનીઓ એવું કરે શું કે ભાઈ પોતાની વસ્તુ વેચાય ન વેચાય, સસ્તા ભારે મને ઉત્પાદન કરવા જોઈએ. એટલે જે નાની કંપની હોય એને શું થાય? ખોટ જવા મળે, ખોટ જવા મળે એટલે ધીમે ધીમે બંધ થઈ જાય, અને પછી એનો લાભ છે એ ઇજારાશાહીનો લાભ એક જ કંપની લઈ લે. એટલે આંતરરાષ્ટ્રીય રિફાઈન ની અંદર આવું પણ બનતું હોય. તો આવી રીતે છે એ મોટી મોટા ઉદ્યોગો હોય એનો લાભ છે વૈશ્વિકીકરણને મળે, નાના ઉદ્યોગો છે એને છે એ ટેકનોલોજી ખરીદવી અથવા તો વધારે પડતું ઉત્પાદન કે પોતાનું ઉત્પાદન વિદેશમાં વેચવું, તો આ બધાની અંદર છે નાના ઉદ્યોગો છે પૂરતા પ્રમાણમાં હરીફાઈની અંદર ટકી શકતા નથી, એટલા માટે છે એ એના લાભ નાના ઉદ્યોગો છે નથી મેળવી શકે. બાકીનું છે એ આપણે પછીના લેક્ચરની અંદર જોઈશું, બરોબર, વિશ્વ વ્યાપાર સંગઠનના લાભ, એના ધ્યેયો, બરોબર, ભારત માટે કઈ એવી અસરો થશે. તો હોમવર્કની અંદર વૈશ્વિકીકરણ એના લાભ અને ગેરલાભ આટલી વસ્તુ થઈ કરવાની.